ડિપ્લોમા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ નાટા આપી શકશે નહીં તેવો નિયમ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરે જાહેર કરતા વિવાદનો મત પૂરો છેડાયો છે. આજે ગર્લ્સ પોલિટેકનિક પાસે વિદ્યાર્થિનીઓના જૂથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નાટાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12મી માર્ચ છે, ત્યાં સુધીમાં ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે નિર્ણય નહીં થાય તો આ વિદ્યાર્થીઓ ડિગ્રી આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે નાટા આપી શકશે નહીં. કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરે ડિપ્લોમા આર્કિટેક્ટના વિદ્યાર્થીઓ ડિગ્રી આર્કિટેક્ચર માટેની નાટા આપી શકશે નહીં તેવો નિયમ બનાવ્યો છે. બાદમાં સમગ્ર દેશમાંથી વિવાદ થતાં કાઉન્સિલે એમએચઆરડીને માર્ગદર્શન અર્થે ડ્રાફ્ટ મોકલી આપ્યો હતો. એમએચઆરડીમાં હજુ સુધી કોઈ પ્રતિભાવ ના આવતા આજરોજ ગર્લ્સ પોલિટેકનિક કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શિવાંગી મહેતા, અમે લોકોએ ડિપ્લોમામાં આર્કિટેક્ચર કર્યું છે. અમે એડમિશન લીધું તે વખતે કીધું હતું કે આમાં ડિગ્રી થઈ શકશે. હવે નાટાવાલા એવું કહે છે, તે હવે સાયન્સ જેને કર્યું છે 11th 12th સાયન્સ, તે લોકો જ હવે નાટાની એક્ઝામ આપી શકશે અને આર્કિટેક્ચરમાં ડિગ્રી કરી શકશે. અમે લોકોએ તો આર્કિટેક્ચરમાં ડિપ્લોમા કર્યું છે, તો અમને કેમ નાટાની એક્ઝામ નથી આપવા દેતા અને ડિગ્રીને ના પાડે છે? અમારા 3 વર્ષ બગડ્યા છે. અમારા અમે અહીંયા ઘણી 120 સ્ટુડન્ટ છે અને અમારા જેવા આખા ઇન્ડિયામાં 6000 સ્ટુડન્ટ છે, તેનું ફ્યુચરનું શું? હવે અમે કલેક્ટરને એવું કહેવા માંગીએ છીએ કે હવે અમનેનું શું? અમને કોઈ નાટક એક્ઝામ અપાવવા દે ને અમારું ફ્યુચર અમને સિક્યોર કરે. અમે કોઈ ડિગ્રી કરીએ છીએ, 3 વર્ષ મહેનત કરી છે. મારું નામ સાર્થક પંચાલ છે, હું બારડોલી ઉમરાખમાં ભણું છું વિદ્યા ભારતી કોલેજમાં. અમે આર્કિટેક્ચર અસિસ્ટન્ટશીપનું ભણીએ છીએ. અમને અત્યારે એવું આવ્યું છે કે આર્કિટેક્ચર જે ડિપ્લોમા કરે છે એને ડિગ્રીમાં એડમિશન આપવામાં નહીં આવશે, નાતા એક્ઝામિનેશન એમને આપવામાં નહીં આવશે. અમે આટલું ભણીએ છીએ તો એ લોકોએ પહેલેથી કરવું જોઈએ. અમારા હવે વરસ બગડશે તેનું શું? એટલીસ્ટ એ લોકોએ એવું કરવું જોઈએ કે 2018ની એન્ટ્રી જે છે, લાસ્ટ એન્ટ્રી, એમને એડમિશન આપી દેવું જોઈએ ડિગ્રીમાં. પછી ત્યાર પછી જ્યારે જે નવું એડમિશન આવશે 2019થી, તેમને જોઈએ તો પહેલેથી જણાવી દેવાનું કે એડમિશન નહીં આપશે. એ પ્રમાણે લોકો એડમિશન લે. અમે તો એમ સમજીને એડમિશન લીધેલું કે અમે ડિપ્લોમા કરશું પછી ડિગ્રીમાં જશું, પણ હવે એ લોકો આવી રીતના વચ્ચેથી બંધ કરી દે તો અમે ક્યાં જશું ભાઈ? અમારા આટલા વરસ બગડશે તેનું શું? અમારા ભણતરનું શું? હવે આગળ અમે શું કરું? અમારું વરસ તો બગડી ગયું ને, તેનું શું કરવું હવે અમારે? અમારી માંગણી છે કે અમને નાતાની એક્ઝામ આપવા દે અને અમે આગળ ડિગ્રીમાં જઈએ. એટલીસ્ટ અમારે 2018ની જે લાસ્ટ એન્ટ્રી છે એમને નાતાની એક્ઝામ આપવા દે. અમારું વરસ બગડી જશે નહીં તો અમારી જો આ માંગ પૂરી નહીં થઈ તો. નિશી ચાવાલા, જો પહેલા તો અમે ડિપ્લોમા ભણીએ છીએ આર્કિટેક્ચરમાં અને અમે આજે રેલી એટલે કાઢી છે કેમ કે અમને નાટા માટે ઇલિજિબલ નથી કર્યા અને અમારું ડિગ્રીમાં એડમિશન જ અટકાવી દીધું છે. અમે 3 વર્ષ ભણ્યા ત્યારે એ લોકોએ અમને નહીં કીધું. સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લેવામાં આવે છે ત્યારે કોઈ બી શ્યોરિટી નથી આપતા કે તમને આગળ મળશે કે નહીં મળશે. અને એનસીપીટીસીની બુકમાં પણ એવું લખવામાં આવ્યું છે કે તમને D2Dમાં એડમિશન મળશે. હવે અચાનક એ લોકો અમને 6th સેમમાં આવીને કેવી રીતે કહી શકે કે તમને નહીં મળે આગળ? અમે એની માટે અમારી માંગ છે કે અમને નાટા માટે ઇલિજિબલ કરો અને અમને ડિગ્રીમાં એડમિશન આપો. અમે એની માટે અહીંયા કમિશનરમાં લેટર આપ્યું છે, પ્લસ એમએચઆરડી સુધી સીઓએ, એમએચઆરડી, ગાંધીનગર, અમે ઇવન બધાને સ્પીડ પોસ્ટ કરાવ્યું છે પણ કોઈ રિસ્પોન્ડ નથી. ટોટલ 240 જેવા સ્ટુડન્ટ છે અને ઓલ ઓવર ગુજરાતમાં 5000 ને સાયન્સ સ્ટુડન્ટ. આટલા બધા લોકોનું ફ્યુચર એ લોકો આવી રીતે બરબાદ નહીં કરી શકે. અમારા ફ્યુચરનું શું? અમે લોકો જ્યારે લેવામાં આવે છે ત્યારે વિચારીને લઈએ છીએ કે અમે આ સબ્જેક્ટ ભણશું ને અમે આગળ ડિગ્રીમાં પણ કરશું, પણ આ લોકો ડિગ્રીનું એડમિશન આવી રીતે નહીં અટકાવી શકે.